અને હું તો નેનાથી મોટો થયો છું એટલે મને કઈ નેનમ નથી આવું કામ કરવામાં. સવારે રિક્ષા ચલાવે છે અને બપોરે બાળકોને ભણાવે છે. આ છે એવા શિક્ષક જે મુસાફરોને મુકામ સુધી અને બાળકોને તેમના ભવિષ્ય સુધી પહોંચાડે છે. પરંતુ દુઃખ ત્યારે થાય જ્યારે ગોવિંદભાઈએ સફળતા પામી હોવા છતાં પણ સંતોષનો અનુભવ થવામાં હજુ પણ 200 ગજની દૂરી જેટલું અંતર હોય. વાત છે 1994ની. ઝૂંપડપટ્ટીમાંથી એક સામાન્ય વ્યક્તિ અસામાન્ય થવા નીકળ્યો. સપનું તો પોલીસ બનવાનું હતું, પરંતુ ઓછી હાઇટના કારણે ફિઝિકલ ટ્રેનિંગમાં પાસ ના થઈ શકાયું. હિંમત તો વજ્ર કરતાં પણ વધારે મજબૂત હતી એટલે તૂટી નહીં. નવા સપનાઓને પાંખો આપી અને મુંબઈ રેલવેની પરીક્ષા આપી. કોઈ કારણસર તેમાં પણ ના ફાવી શક્યા. બાદમાં તક એવી સર્જાઈ કે સ્કૂલમાં પટાવાળા તરીકેની નોકરી મળી. કામની ધગસ અને શીખવાની ભૂખે તેમને શિક્ષક સુધીના મુકામે પહોંચાડી દીધા. પટાવાળામાં આવ્યો. પટાવાળામાંથી મને સાહેબે કામ જોઈને પછી કેબિનેટ પ્રમાણે ક્લાર્કમાં રાખ્યો. એ વખતે હું અહીંયા ફીનો હિસાબના બધું મંડળનો બધું ટ્રસ્ટનો હિસાબ રાખતો હતો. પછી વચ્ચે વિચાર કર્યો, મેં કીધું સાહેબ આમાં તો પ્રમોશન તો જોઈએ. એ સાહેબે મને કીધું કે તમે એક કામ કરો ગોવિંદભાઈ, બીએડ કરી નાખો. તો મેં શેર ફાઇનાન્સમાં સોમલલિત કોલેજ છે સ્ટેડિયમ આગળ, ત્યાંથી મેં બીએડ કર્યું. તો મેં લગભગ 1994થી લાગ્યો તો 97 સુધી મેં પ્યુન તરીકે નોકરી કરી, અને પછી 97થી 2009 સુધી ક્લાર્કમાં આગળ જોઈન થયો. અને 2009માં બીએડ કર્યું અને 2010માં મારો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવ્યું. એ પછી સાહેબે મને અહીંયા આગળ શિક્ષક તરીકે લઈ લીધો અને ત્યારે મને 5મું ધોરણ આપી દીધું. ગોવિંદભાઈ આખરે પ્યુનમાંથી ટીચર કેવી રીતે બન્યા તેના વિશે પોતાના સંઘર્ષની વાત કરતા કહે છે કે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવાનું હતું, પરંતુ ઉંમરબાધના કારણે તેમના પરિશ્રમ પરિણામમાં પરિણમ્યા નહીં. છતાં તેઓ હાર ના માન્યા. તેઓ પ્રાઇમરી સ્કૂલના શિક્ષક બન્યા, પરંતુ મોંઘવારી તેમના જ્ઞાનની સામે વધુ મોંઘી હતી, જેથી તેમનો પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે પગાર ઓછો પડતો અને જેથી તેમણે વધુ સંઘર્ષ કરવાનું શરૂ કર્યું. આટલા મોંઘવારી પ્રમાણે આટલી સેલેરીમાં પોસાય નહીં એટલે પછી મેં એવું કર્યું કે સવારમાં રિક્ષા લાવ્યો હપ્તેથી, અને હું રિક્ષા ચલાવું સવારમાં 12 વાગ્યા સુધી. 12 વાગ્યા એ નોકરી કરું છું, 12 થી 5 અહીંયા હોઉં, અને 5 વાગ્યા પછી ઘરે જઈ અને ટ્યુશન કરાવું છું. 6-1 છોકરા છે એને થોડુંક ટ્યુશન કરાવી અને પોતાનું ગુજરાન ચલાવવાની કોશિશ કરું છું. અને હું તો નેનાથી મોટો થયો છું એટલે મને કંઈ નેનમ નથી આવું કામ કરવામાં, અને હજુ બી જો જરૂર પડે તો રાતે પણ કરવું પડે તો કરવી પડે. જીવનમાં વસંત આવી જ્યારે ગોવિંદભાઈએ લગ્ન કર્યા અને સંસાર માંડ્યો. હાલ પરિવારમાં હું, અમારા વાઈફ અને મારા બે બાબા છે. એક 8મા ધોરણમાં ભણે છે, એક બાબો 5મા ભણે છે અને બીબી 10મા ભણે છે. જે આ ગાડી ઝૂંપડપટ્ટીની વસ્તીની એવી હતી તો મને એવું લાગ્યું કે ભાઈ અમારા છોકરાઓને જોઈ રહ્યા છે તો એનું ભવિષ્ય સારું નહીં થાય, અને મને પણ એમ થયું કે ભાઈ આવા એરિયામાં આપણે ના રહેવું જોઈએ. એટલે પછી મેં ત્યાંથી એક એરિયામાં મકાનની જગ્યા લીધી 5000માં, અને ત્યાં પહેલાં સાદું નોર્મલ મકાન બનાવ્યું પતરાવાળું. ત્યાં લગભગ 1-2 વર્ષ 3 વર્ષ સીવતી રહ્યા. પછી ધીરે ધીરે પ્રગતિ કરીને આવક થઈ એ પ્રમાણે મેં પછી બીજું માળ બનાવ્યો, 2 માળનું ધાબાવાળું મકાન બનાવ્યું અને પછી ત્યાં રહેવા માંડ્યો. ગોવિંદભાઈનું શારીરિક કદ નાનું છે, પરંતુ તેમના વિચારો અને મક્કમતાનું કદ ઘણું મોટું છે. આ શખ્સ એવી પ્રેરણા આપે છે કે નસીબ આપણે લઈને આવીએ છીએ, પરંતુ બનાવવું તો એને આપણે જ પડે છે. જો હું પ્યુનમાંથી ક્લાર્કના શિક્ષક બની શકતો હોય તો નાનો માણસ મોટી જગ્યાએ પહોંચવા માટે કોઈ પણ મહેનત કરે તો પોસિબલ છે. અને હું પણ હજુ ધારું તો હજુ આગળ જવાની કોશિશ કરું જ છું, બને ત્યાં એવું એમ એ કરીને આગળ કંઈક પ્રોસેસ કરીશ કે જેથી કરીને કંઈક આગળનું લક્ષ્ય મને પ્રાપ્ત થાય. અને ભવિષ્યમાં કંઈ કરવાની ભાવના તો ઘણી છે, જોઈએ છે હવે પછી જે થશે એ મહેનત કરતો જઈશ. ગોવિંદભાઈનું એક જ માનવું છે કે કોઈ પણ કામ અઘરું નથી અને માણસ ધારે તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. પ્યુનથી ક્લર્ક
અને ક્લર્ક થી શિક્ષક સુધીની તેમની અથાગ સફર હજુ પણ અટકી નથી. અટકીશ નહીં અને હજુ પણ તક મળશે તો ભણતો રહીશ અને ભવિષ્ય બનાવતો રહીશ, આવું કહેવું છે ગોવિંદભાઈનું. આવી પ્રેરણા આપતા ગોવિંદભાઈ ગર્વથી કહે છે, હા હું છું ગુજરાતી.